नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण 12 संस्कृत विषयमां अभ्यास नंबर 3 छंद परिचय एनो अभ्यास करीशुं। एमां आजे आपणे छंद नंबर 4 वसंत तिलका छंद एनो अभ्यास करीशुं। अगाउना वीडियो लेक्चरनी अंदर शरूआतना 1-3 छंदो आपणे अभ्यास छे ए करी चुक्या छीए। आप सब जानो छो ए मुजब जुदा जुदा मुद्दाओना संदर्भमां आजे आपणे वसंत तिलका छंदनो अभ्यास करीशुं। सौ प्रथम आपणे लखीशुं छंदनुं नाम एटले के वसंत तिलका, त्यार पछी एनी अक्षर संख्या। तो वसंत तिलका छंदनी अंदर एक चरणनी अक्षर संख्या 14 होय छे। फरीथी रिपीट करीश, वसंत तिलका छंदनी अंदर एक चरणनी अक्षर संख्या 14 होय छे। आप सब जाणो छो के कोई पण श्लोक होय तो एने 4 चरण होय छे। तो 4 चरणनी कुल अक्षर संख्या 56 थशे, कारण के एक चरणनी 14 छे। तो 14 चोकू 56 એટલે 56 છે એની કુલ સંખ્યા થશે। ત્યાર પછી આપણે વસંત તિલકા છંદનું લક્ષણ અથવા તો વ્યાખ્યા જોઈએ। તો ઉગતા વસંત તિલકા તભજા જગો ગહ, ફરીથી હું રિપીટ કરીશ, ઉગતા વસંત તિલકા તભજા જગો ગહ, આ એની વ્યાખ્યા છે। સૌ પ્રથમ આપણે જે વ્યાખ્યા અથવા તો લક્ષણ આપેલું છે એના અક્ષરોની ગણતરી કરીશું। અડધા અક્ષરને ક્યાંય ગણતરીમાં લેવાના નથી। 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14 અક્ષર એટલે વસંત તિલકા છંદની જે 14 અક્ષર છે એક ચરણમાં એ બરાબર
अच्छी એટલે તમારે જે લક્ષણ આપેલું છે ને સળંગ બોલવાનું ઉગતા વસંતિલ કા તભજા જવો ગહ પછી અટકવાનું એટલે યતિ આવશે ચરણના અંતે હવે આપણે ઉદાહરણ જોઈએ નિંદંતુ નીતિ નિપુણા યવિવા સ્તુવંતુ તમારી ટેક્સ્ટબુકની અંદર શ્લોકની ચારે ચાર પંક્તિ આપેલી છે આપણે જોઈએ તો લક્ષ્મી સમાવિશતુ गच्छतु वा यतेष्ठं अध्येव वा मरणं अस्तु युगान्तरे वा न्यायात् पथः प्रविचलन्ति पदं न धीराः। विद्यार्थी मित्रों अहीं मात्र में समझूती आपवा माटे एक ज पंक्ति लखेली छे। आपे एक पंक्ति नी अंदर अक्षर नी गणतरी करी लघुगुरु नी निशानी मूकी अने गण नी निशानी मूकीशुं। श्लोक ना चारे चार चरण मां એજ રીતે લઘુગુરુ અક્ષર હશે અને ગણ બંધારણ પણ એજ રીતે હશે। સૌ પ્રથમ આપણે જે શ્લોકની પંક્તિ લખેલી છે એના અક્ષર ગણીશું, અડધા અક્ષરને ગણતરીમાં નહીં લઈએ। એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ, એટલે એક ચરણની જે અક્ષર સંખ્યા ચૌદ છે એની સાથે બંધ બેસે છે। હવે આપણે ત્રણ ત્રણ ના ત્રિક પાડીશું, તો એક બે ત્રણ, એક બે ત્રણ, એક બે ત્રણ, એક બે અને ત્રણ, છેલ્લે બે અક્ષર વધ્યા એટલે એક બે ત્રણ ચાર, ચાર ગણ એટલે ચાર તેરી બાર, તેર અને ચૌદ અક્ષર થશે। હવે આપણે એની ઉપર લઘુગુરુની નિશાની મૂકીશું। ની છે રસો પણ પાછળ જોડાક્ષર છે એટલે જોડાક્ષર હોય તો લઘુ અક્ષર છે એ ગુરુ બની જાય। દ છે લઘુ અક્ષર પણ પાછળ જોડાક્ષર છે એ પણ ગુરુ થશે। તુમાં રસ્વ ઉઘડેલો છે એ લઘુ અક્ષર થશે। ની છે એ દીર્ઘ ઈ ભણેલો છે એની અંદર દીર્ઘ સ્વ છે ગુરુ અક્ષર થશે। ટી માં રસ્વ ઈ છે એ લઘુ અક્ષર। ની માં પણ રસ્વ ઈ છે એ લઘુ અક્ષર। પુ રસ્વ ઉ છે એટલે લઘુ અક્ષર અને આ છે એમાં આ દીર્ઘ સ્વ છે ગુરુ અક્ષર। યમાં અરસ્વ સ્વર છે લઘુ અક્ષર। દી રસ્વ છે રસ્વ ઈ સ્વર ભણેલો છે એટલે લઘુ અક્ષર। વા એમાં દીર્ઘ આ ભણેલો છે એટલે ગુરુ થાય। પાછળ સ જોડાક્ષર છે એટલે પણ એ અક્ષર ગુરુ થશે। તું માં રસ્વ છે લઘુ અક્ષર। વ છે લઘુ અક્ષર પણ પાછળ ન જોડાક્ષર છે એટલે લઘુ અક્ષર પછી જોડાક્ષર હોય તો એ ગુરુ અક્ષર બને। તું છે રસ્વ ઉ લઘુ અક્ષર છે પણ આપણે અગાઉ નિયમ ભણી ચૂક્યા છીએ કે જો ચરણનો છેલ્લો અક્ષર લઘુ હોય તો એને ગુરુ ગણવો, એટલે એ નિયમને અનુસરીને તું લઘુ અક્ષર છે પણ ચરણનો છેલ્લો અક્ષર છે એટલે આપણે એની ઉપર ગુરુની નિશાની મૂકીશું। હવે આપણે જોઈએ બે ગુરુ એક લઘુ, બે ગુરુ એક લઘુ કયા ગણની નિશાની થશે ત ગણની નિશાની થશે। પછી એક ગુરુ અને બે અક્ષર લઘુ કયા ગણની નિશાની છે ભ ગણની। પછી લઘુ ગુરુ અને લઘુ કયા ગણની નિશાની છે જ ગણની। ફરી પાછા લઘુ ગુરુ લઘુ કયા ગણની નિશાની છે જ ગણની અને છેલ્લા બે અક્ષર ગુરુ ગુરુ। એટલે તમે જોઈ શકો છો કે ઉપર જે ગણ બંધારણ લક્ષણની અંદર આપેલું છે એ જ ગણ બંધારણ ઉદાહરણમાં પણ હોય જ છે એટલે ત ભ જ જ ગાગા ત્યાં પણ ત ભ જ ગાગા। આ રીતે અહીં આપણે આ છંદનો અભ્યાસ પૂરો કરીશું। થેન્ક યુ।